केन्द्र सरकार नु ताजेतर में बजेट आव्यु अने तेमा प्राकृतिक खेती नो जिक्र छे ते करवामां आव्यो, परंतु हवे अमदावाद जे छे ते प्राकृतिक खेती तरफ आगळ वधी रह्यु छे। त्यारे अमदावाद में क्या प्राकृतिक खेती नो जे मेळो भराय छे अने नागरिको क्यांथी प्राकृतिक शाकभाजी छे ते खरीदे छे तेना विशे आवो जाणीए। केन्द्रीय बजेटमां તાજેતરમાં જ સરકારે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો અને આ માટે બજેટ પણ ફાળવાયું। ટીવીની ટીમ અમદાવાદમાં એક એવા માર્કેટ સુધી પહોંચી જ્યાં અઠવાડિયામાં બે દિવસ ઓર્ગેનિક ખેત પેદાશનું માર્કેટ ભરાય છે। આપણે ત્યાં ગુજરાતમાં અનેક ખેડૂતો એવા છે જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, પરંતુ તેમને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું। ત્યારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે અમદાવાદની સૃષ્ટિ નામની સંસ્થાએ યુનિવર્સિટી વિસ્તારમાં એક માર્કેટ ઊભું કર્યું છે, જેમાં અનેક જિલ્લાઓમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો અહીં આવે છે અને રવિવાર તેમજ ગુરુવારના દિવસે ઓર્ગેનિક શાકભાજી અને અન્ય ખેત ઉત્પાદન અહીં લોકોને વેચી સારી આવક મેળવે છે। અમે લોકો છેલ્લા બે વર્ષથી આ ખેડૂત હાટનું આયોજન કરીએ છીએ। એનો મુખ્ય આશય એ છે કે અમદાવાદ શહેરના જે જાગૃત લોકો છે એમને ઓર્ગેનિક શાકભાજી ખરીદવી છે, પણ એ મરે ક્યાં એટલે અમારા ખેડૂતો છે જે છેલ્લા 30 વર્ષથી અમે લોકો ખેડૂતો સાથે કામ કરીએ છીએ, એમાં ઘણા બધા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી કરતા થયા છે। એમને સવાલ છે કે વેચવી ક્યાં, એટલે ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે એક મંચ આપવાનો પ્રયત્ન એ ખેડૂત હાટ તરીકે અહીંયા આપ જોઈ શકો છો અત્યારે। અને આ બધા ખેડૂતો સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરે છે, જૈવિક ખેતી કરે છે અને ગ્રાહકોને એ સીધું વેચે છે, વચ્ચે કોઈ મિડલમેન નથી, એટલે સીધા ગ્રાહકોના પૈસા સીધા ખેડૂતોના ખિસ્સામાં જાય એ પ્રકારનું આખું એક આયોજન કરીએ છીએ। જોકે સૃષ્ટિ નામની સંસ્થા દ્વારા નિઃશુલ્ક શરૂ કરાયેલ આ બે દિવસીય માર્કેટમાં કોઈ પણ લોકોને એન્ટ્રી નથી મળતી, માત્ર એવા ખેડૂતોને એન્ટ્રી મળે છે જેઓ ઓર્ગેનિક ખેતી કરે છે। આ માટે કેટલાક માપદંડ પણ છે। સંસ્થાના નિયમ પ્રમાણે ખેડૂત 3 વર્ષ સુધી કોઈ પણ જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કરી શકતો અને 3 વર્ષ બાદ સંસ્થા જમીન અને પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરે છે અને આ ટેસ્ટિંગમાં ખેડૂતની ખેત પેદાશ ઓર્ગેનિકના માપદંડમાં યોગ્ય સાબિત થાય તો સંસ્થા તે ખેડૂતને પોતાની ખેત પેદાશ વેચવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે। અમે અહીં કેટલાક ખેડૂતો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો જેઓ પોતાની ખેત પેદાશ અહીં વેચવા માટે આવે છે। હું છેલ્લા 6 વર્ષથી ચુભાષ પાલેકર નેચરલી ફાર્મિંગ કરું છું અને જે ભાવનગર જૂથની અંદર જે SPNF ખેડૂતો જે છે એમનું ટોટલ અંગ ખેડૂતોનું હું પોતે માર્કેટ કરું છું અને હું જાતે વેચું છું અને ખેડૂતો પણ મારી સાથે આવે છે અને સારા એવા ભાવ મળે છે અને અમે લોકો રિટેલમાં જ વેચીએ છીએ। યુનિવર્સિટી ખાતે ભરાતા આ માર્કેટમાં રાજ્યભરમાંથી ખેડૂતો શાકભાજી, કઠોળ, તેલીબિયા સહિતની તમામ ખેત પેદાશો વેચવા માટે આવે છે। સૌથી ખાસ વાત તો એ છે કે અહીં ઓર્ગેનિક ખેત પેદાશો વેચવા માટે ખેડૂતો જાતે જ આવે છે અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન કે પૈસા લેવામાં નથી આવતા। આ સંસ્થાનો ઉદ્દેશ માત્ર લોકોને ઓર્ગેનિક અને શુદ્ધ વસ્તુઓ મળી રહે તે છે। જો કે આ માર્કેટમાં ખરીદી માટે પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। અહીં આવતો ખેડૂત ક્યારે પોતાની વસ્તુઓ ઘરે પરત લઈને નથી ફરતો। અત્યારના જે કેમિકલ ફ્રી પ્રોડક્ટ્સ મળે છે ને એ બધું જે છે એના કરતાં એનાથી સસ્ટેનેબિલિટી ને બધાનું બી કન્સેપ્ટ છે ને અત્યારના જે હેલ્થ કન્સર્ન્સ ને બધું બી છે એનાથી અહીંયાથી જે પ્રોડક્ટ્સ મળે છે એ તમારા હેલ્થને બી ઇમ્પ્રૂવ કરે છે અને તમે કેમિકલ ફ્રી ખાઈ બી શકો છો। જે માર્કેટમાં જે વસ્તુઓ મળતી હોય છે એ કેમિકલથી ભરેલી હોય છે અને એ આપણા હેલ્થ માટે સારી નથી હોતી અને આ જે ઇનિશિયેટિવ છે જેને કારણે બે વસ્તુ છે, એક અમારા જેવા કસ્ટમર્સને સારું ખાવાનું મળે છે, સેકન્ડ ફાર્મર્સને એક પ્લેટફોર્મ મળે છે જ્યાં એ લોકો મિડલમેનને છોડીને ડાયરેક્ટલી અહીંયા સેલ કરી શકે છે। વસ્તુઓ તમને જે માર્કેટમાં કેમિકલવાળી મળે છે એના કરતાં રિલેટિવલી ખાસી સસ્તી છે અને જે ડાયરેક્ટ પૈસા જાય છે એ ફાર્મર્સ માટે જાય છે, એટલે બેઉના હિતમાં બહુ સારી વસ્તુ છે અને આવું મારા ખ્યાલથી બીજા જગ્યાએ બી થતું હોય તો બધાના માટે આ સારી વસ્તુ છે। મહત્વનું છે કે આજે નાગરિકો અનેક પ્રકારની બીમારીઓથી પીડાઈ રહ્યા છે ત્યારે તેમના સ્વાસ્થ્ય માટે પણ શાકભાજી અમૃત સમાન છે અને એટલા માટે જ અમદાવાદના જાગૃત નાગરિકો ઓર્ગેનિક તરફ આકર્ષિત થયા છે। જંક ફૂડ ખાતા લોકો પણ હવે ઓર્ગેનિકને પસંદ કરતા થયા છે।
પેસ્ટિસાઇડ છે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, ત્યારે પ્રાકૃતિક જે ખોરાકો છે તે તરફ હવે નાગરિકો છે તે આગળ વધી રહ્યા છે અને પ્રાકૃતિક ખોરાક છે તે મેળવી રહ્યા છે. ત્યારે આ જ અનુસંધાને હવે લોકો ઓર્ગેનિક શાકભાજી તરફ વળ્યા છે અને તેનો મેળો અમદાવાદમાં ભરાય છે અને હવે નાગરિકો પણ પ્રાકૃતિક જે થતી શાકભાજીનો અનુભવ કરી રહ્યા છે અને તે અંગે પોતે પણ જે પેસ્ટિસાઇડ ખોરાક ખાવાથી બચી રહ્યા છે. કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે ગૌતમ શ્રીમાળી, VTV અમદાવાદ.